તો ભારતમાં કલાકારોને વિશેષ પ્રકારનું માન સન્માન મળે છે જુદી 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 કલાઓ જેવી કે ગાયન વાદન અને મૂર્તિ કલા વગેરેમાં નિપુણ કલાકારોનો ઋતુબા અલગ જ હોય છે પરંતુ મૂર્તિકારોનો વૈભવ હવે પ્રાચીન સમય જેવો રહ્યો નથી તેમની ગણના એક ગરીબ મજૂર વર્ગ તરીકે જ થાય છે વળી કોરોનાના કપરા કાળમાં તેમની હાલત પડ્યા પર પાટું જેવી થઈ છે અનેક તહેવારો આવી રહ્યા છે જેમાં પણ ગણપતિ ઉત્સવ નજીક છે ત્યારે લોકો ઈશ્વરની મૂર્તિઓ લાવે છે અને તેમની પૂજા અર્ચના કરે છે જેમ કે દશામાનું વ્રત હોય કે પછી જન્માષ્ટમી તેવા સમયે પણ આ મૂર્તિઓની વિશેષ માંગ રહે છે નાની મૂર્તિની સરખામણીમાં મોટી મૂર્તિઓ બનાવતા એક કલાકારને એક મહિના જેટલો સમય વીતી જાય છે લગભગ આજથી દોઢ મહિના બાદ ગણેશ ચતુર્થી છે દસ દિવસ માટે લોકો ભગવાન ગણેશની મૂર્તિ લાવીને તેની સ્થાપના કરશે ગણેશજીની મૂર્તિની સેવા અર્ચના અને ભક્તિ કરશે અંતમાં આ મૂર્તિઓનું જળાશયમાં કે કુંડમાં વિસર્જન કરવામાં આવશે પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસને કારણે અમદાવાદ સુરત જેવા મોટા શહેરો ઉપરાંત અનેક ગણેશ મંડળોએ સાર્વજનિક ગણેશોત્સવ નહીં ઉજવવાની જાહેરાત કરી છે જેને લઈને મૂર્તિઓની માંગ પણ ઓછી છે ત્યારે આ મૂર્તિઓમાં પ્રાણ ફૂંકનાર કારીગરોની હાલત કફોડી બની છે અથવા મૂર્તિ ઓગળતી નથી એ પ્રશ્ન અમારી ઉપર આવ્યા છે અને હરેક જગ્યાએ મૂર્તિ કોઈ તૂટી ફૂટી પીઓપીની હોય તો રોડ ઉપર પડી હોય કોઈ ખરાબ દિશામાં પડી હોય એ પણ અમને પણ દુઃખ થાય છે કે માટીમાં અમે જતા રહીશું તો સારું રહેશે એટલે અમે અમને સરકાર જગ્યા આપો અમને ફાળવીને જગ્યા આપો હંમેશા માટે અમે ત્યાં જ મૂર્તિઓ બનાવીશું અને અમારા કારખાના ત્યાં જ રહેશે અને બાકીનું છે તો અમારે જે માર્કેટ છે એમાં અમારી દુકાનદારી પ્રમાણે જ અમે રહીશું કોઈ રોડને દિક્કત નહીં થાય કે કોઈ માણસને દિક્કત નહીં થાય આ પ્રમાણનું અમે રહેવા માગીશું ને અમે એટલે આપણો આભાર છે કે અમારું એટલું કામ કરી આપો ગરીબ છીએ અમે તો ને આની ઉપર અમારો ગુજરામણ ચાલે છે અમારા બાલબચ્ચા ભણાવવાના હોય તો બી આની ઉપર જ ચાલે છે અમારે કોઈ સરકારી નોકરી નથી કે કોઈ અમારા બાપ દાદાને કોઈ જમીન એવી નથી કે કંઈ અમારી પાસે કોઈ પ્રોપર્ટી નથી એ ચાર વર્ષથી એ પર્યાવરણને અમે કહીએ છીએ ચાર વર્ષથી અમે એ લોકોને તાલીમ મ્યુનિસિપાલિટી હાઈસ્કૂલ રહી અમારી શાળા નંબર આઠની અંદર અમે એ લોકોને તાલીમ આપી હતી તાલીમ બતાવી ડાય પણ બતાવી મૂર્તિઓ તૈયાર બનાવીને બતાવી અમે પછી એ લોકો અમારે સામું કશું જોયું નથી ને ચાર વર્ષથી આ આ ભાગ તોડ થાય છે અમારું ને અમારું નુકસાન થાય છે અમદાવાદના પ્રખ્યાત ગુલબાઈ ટેકરાના મૂર્તિકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે તેઓ વ્યાજે પૈસા લાવે છે અથવા તો પોતાના ઘરના ઘરેણા ગીરવે મૂકીને પૈસા લાવી મૂર્તિઓ બનાવતા હોય છે કારણ કે કોરોના વાયરસને કારણે સરકાર દ્વારા લાગુ કરાયેલા લોકડાઉન બાદ આ મૂર્તિકારો પાસે જરૂરી પ્રમાણમાં મટીરીયલ નથી પૈસા નથી અને માર્કેટમાં પણ મંદીનો માહોલ છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક લોકોને આ વ્યવસાયમાંથી વર્ષભરની રોજગારી મળતી હોય છે જે તે તહેવારોના છ મહિના પહેલા જ મૂર્તિકારો આ મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દેતા હોય છે તો પીઓપીની મૂર્તિઓ પર આ વર્ષે પ્રતિબંધ નથી તેમ છતાં સ્થાનિક સરકાર દ્વારા તેમને પીઓપીની મૂર્તિઓ ન બનાવવા માટેનું કહેવાયું છે અને જો મૂર્તિ બનાવે તો તેની તોડફોડ કરવામાં આવશે માટીની મૂર્તિને પ્રાથમિકતા આપવી સારી વાત છે પરંતુ લાખો રૂપિયાના ખર્ચે મૂર્તિકારોએ જે બીબા બનાવ્યા છે તેનું શું સરકાર આ કારીગરોને રોજગારી આપવા અનેક યોજના બનાવે છે પરંતુ તેનો લાભ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચતો નથી મેં ઓપીની મૂર્તિ બનાવતા હતા તો સરકારે અમારા ઉપર ઓર્ડર આપી દીધેલી ઓર્ડર પ્રમાણે અમે માટીની હવે સરકાર તાલીમ કોઈ આપે છે તો એમાં થોડું થોડું રામદેવનગર સેટેલાઇટના પાછળની જોડે છે તો તાલીમ અમને આપે છે તો તાલીમ અમે પહેલાં સરકારને તાલીમ તો મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને જ આપી દીધેલી અમે તો આ તાલીમ તો ઓપીની મૂર્તિ તો નકામી છે હવે હવે માટીની જે પ્રજા શીખી જાય એના પાછળ કાંઈ સુધારો થઈ જાય તો બધા ગણપતિના બધા બહુ કારીગરો છે હવે પેલી ઓપીનું તો બંધ થઈ જ ગયું ને તો કારીગર હવે શું કરવાના છે હવે તેમાં આપણે સુવાતા સરકાર કરવાના છે કોઈ બીજા સુવાતા તો મળવાની નથી આમાં કે આ પાકી સુવાતા આવી આ બધા કેવડા ભણ્યાવા ઘરના છે બધા કારીગર છે તા આ શું વાત માટીની તાલીમ અમને શું આપી દે તો અમે માટીનું જ કામ કર્યા કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે ગુલબાઈ ટેકરાના મૂર્તિકારોને મૂર્તિઓ બનાવવા અને વેચવા માટે ભાડા જમીન આપવામાં આવી હતી જેનું ભાડું પણ મૂર્તિકારોએ ચૂકવ્યું છે પરંતુ ચાલુ વર્ષે મૂર્તિકારો ગીચ અને બિન આરોગ્યપ્રદ જગ્યાઓમાં નાની મૂર્તિઓ બનાવી રહ્યા છે તો સરકાર દ્વારા પણ હજી સુધી મૂર્તિઓ બનાવવા કે વેચવા માટે પણ કલાકારોને કોઈ મદદ માટે હાથ લંબાવાયો નથી आदित्य पटेल निर्माण न्यूज अहमदाबाद